નમસ્કાર મિત્રો, નોલેજ ફંડામાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોની અંદર ધોરણ 8 વિષય વિજ્ઞાન ઓક્ટોબર 2020 તો કે યુનિટ ટેસ્ટ એટલે કે એકમ કસોટીના પ્રશ્ન પેપરનું સંપૂર્ણ સોલ્યુશન વિશે માહિતી મેળવવાના છીએ. તો બસ મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે ચેનલમાં નવા હોય ને હજુ સુધી પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર પણ ક્લિક કરી દેજો, જેને કારણે આ ચેનલમાં જ્યારે પણ કોઈ નવો પેપર સોલ્યુશનને લગતો વિડીયો અપલોડ થાય એની માહિતી તમને સૌથી પહેલાં અને સૌથી ઝડપથી મળતી રહે. તો મિત્રો, શરૂ કરીએ આજનો વિડીયો. તો સૌપ્રથમ તમને પ્રશ્ન નંબર 1 આપેલો છે કે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ એકબીજાથી કઈ રીતે જુદો પડે છે. 2 માર્ક્સનો પ્રશ્ન છે મિત્રો, બરાબર. તો મિત્રો, આપણે જોઈ શકો છો તફાવત સ્વરૂપે તમારે લખવાનો છે આ. તો મિત્રો, વનસ્પતિ જે કોષ છે તે કોષ દિવાલ ધરાવે છે. પહેલા મુદ્દામાં લખવાનું કે કોષ દિવાલ ધરાવે છે, અને બાજુ પ્રાણી કોષમાં આવશે મિત્રો, કોષ દિવાલ ધરાવતો નથી. તો પહેલું તો આ બાબતને ધ્યાનમાં રાખીએ તો જુદો પડે છે. બીજું છે, વનસ્પતિ કોષની અંદર રજકણ એટલે કે હરિતકણ ધરાવે છે, જ્યારે પ્રાણી કોષ હરિતકણ ધરાવતો નથી. ત્યાર પછી ત્રીજું છે, એક મોટી કેન્દ્રીય રાજધાની હોય છે, બરાબર, અને પ્રાણી કોષમાં નાની નાની રાજધાનીઓ હોય છે. તો મિત્રો, આ કંઈક પ્રશ્નનો જવાબ છે. ત્યાર પછી જોશું આપણે કે કોષરસ પટલ, કોષરસ અને કોષ કેન્દ્ર વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. 3 માર્ક્સનો પ્રશ્ન છે, બરાબર. 3-3નો 1-1 માર્ક્સ આપેલો છે. તો સૌપ્રથમ આપણે જોશું મિત્રો કોષરસ પટલ. તો મિત્રો, કોષરસ પટલ એક કોષોને બીજા કોષ સાથે ઘેરાયેલા દ્રવ્યોથી અલગ કરે છે. કોષરસ પટલને જીવરસ પણ કહે છે, બરાબર. બીજો સવાલ, તો કે કોષરસ કોને કહેવાય? તો કે કોષરસ પટલ અને કોષ કેન્દ્રની વચ્ચે જેલી જેવો દ્રવ્ય રૂપે કોષરસ હોય છે. ત્યાર પછી છે કોષ કેન્દ્ર. તો મિત્રો, સજીવ કોષનો મહત્વનો કોઈ ઘટક હોય તો એ કોષ કેન્દ્ર છે. સામાન્યતઃ કોષોના મધ્યભાગમાં ગોઠવાયેલા અને ગોળાકાર તેની રચના હોય છે. તો એ પ્રશ્નનો જવાબ હતો. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 તરફ જશું આપણે. નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલો સવાલ છે કે તમને બળતણ તરીકે પેટ્રોલ, ડીઝલ કે કુદરતી વાયુમાંથી પસંદગી કરવાનું કહે તો તમે કયું બળતણ પસંદ કરશો? તો મિત્રો, યાદ રાખીશું કે જો તમને એટલે કે જો આપણને બળતણ તરીકે પેટ્રોલ, ડીઝલ અને કુદરતી વાયુ પસંદગી કરવાનું કહેશે તો આપણે મિત્રો કુદરતી વાયુ પસંદ કરીશું. કેમ? તો મિત્રો, કુદરતી વાયુ જે છે તેને ઘર કે કારખાનામાં જ્યાં તેને પાઇપલાઇનથી સરળતાથી પહોંચાડી શકાય છે ત્યાં સીધો મિત્રો તેના દહનથી ઉપયોગ કરી શકાય છે, અને એના ઉપયોગથી કોઈ પણ જાતનું પ્રદૂષણ થતું નથી. તો આ બધી બાબતોને ધ્યાનમાં લઈએ તો કુદરતી વાયુને બળતણ તરીકે વાપરવાનું પસંદ કરીશું. ત્યાર પછી 2 નંબરનો સવાલ છે, આગનું નિયંત્રણ કરવા માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેશો? જે મિત્રો તમને 3 માર્ક્સનો પ્રશ્ન આપેલો છે, બરાબર, તેનો પણ તમે જોઈ શકો છો મિત્રો. એકમ કસોટીના પેપર અને તેના સોલ્યુશનની PDF ડાઉનલોડ કરવા માટે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક ઉપરથી યુથ એજ્યુકેશન એપ ડાઉનલોડ કરો. એપ્લિકેશન ઓપન કરતા ત્યાર પછી લર્નિંગ સેક્શનની અંદર જશો અને તેની અંદર તમને પ્રાથમિક ધોરણ 1-8, ત્યાર પછી માધ્યમિક ધોરણ 9-10 અને ઉચ્ચતર માધ્યમિક મિત્રો ધોરણ 3-12ના તમામ વિષયના એકમ કસોટીના પેપર અને સોલ્યુશન તમે ડાઉનલોડ આની અંદર કરી શકશો. મિત્રો, ધોરણ 8 ઉપર તમે ક્લિક કરશો એની અંદર ઓગસ્ટ મહિનાની, સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનાની એકમ કસોટી, જેની અંદર તમે પ્રશ્ન પેપર અને સોલ્યુશનની PDF તમે ટેક્સ્ટ બુક્સના ઓપ્શન ઉપર તમે ડાઉનલોડ કરી શકો છો. મિત્રો, આજે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન એપ, જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. પ્રથમ મિત્રો, આપણે હવાનો પુરવઠો બંધ કરવો જોઈએ. ત્યાર પછી 2 નંબર છે, બળતણનું તાપમાન તેના જ્વલન બિંદુ કરતાં નીચું લાવવું જોઈએ. 3 નંબર ઉપર છે મિત્રો, બળતણ દૂર કરવું જોઈએ, જોકે મોટાભાગના કિસ્સામાં બળતણ દૂર કરી શકાતું નથી. તો મિત્રો, આ કંઈક એના 3 જે બાબતો છે તે ધ્યાનમાં લેવી જોઈએ. ત્યાર પછી જો વૈજ્ઞાનિક કારણ આપો, પ્રશ્ન નંબર 3 છે કે જેવો આરક્ષિત વિસ્તાર વનસ્પતિ અને પ્રાણીઓ માટે આશીર્વાદરૂપ છે, શા માટે, સમજાવો, બરાબર. મિત્રો, તો ખૂબ જ સરસ મજાનો પ્રશ્ન છે. 2 માર્ક્સનો તો જવાબની અંદર વાત કરીએ તો કે જેવો આરક્ષિત વિસ્તાર વનસ્પતિ અને પ્રાણીઓના સંરક્ષણ માટે બનાવવામાં આવ્યા હોય છે, કોઈપણ ક્ષેત્રનો જેવો આરક્ષિત વિસ્તાર તે ક્ષેત્રની જે વિવિધતા અને સંસ્કૃતિને જાળવી રાખવામાં મદદરૂપ થતો હોય છે. કોઈપણ આરક્ષિત વિસ્તારની અંતર્ગત અન્ય સુરક્ષિત વિસ્તાર પણ હોઈ શકે છે. આ વિસ્તારની અંદર પ્રાણીઓના પોતાના નિવાસસ્થાનમાં ખુશ રહે છે અને તેના દ્વારા કોઈપણ જાતની પરેશાની કરવામાં આવતી નથી, અને વનસ્પતિનું પણ આ વિસ્તારની અંદર સુરક્ષણ રાખવામાં આવે છે અને સુરક્ષિત રાખવામાં આવતી હોય છે. તો આ બધી બાબતોને ધ્યાનમાં લઈને જે આરક્ષિત ક્ષેત્ર વિસ્તાર વનસ્પતિ અને પ્રાણીઓ માટે આશીર્વાદરૂપ છે. ત્યાર પછી છે મિત્રો 2 નંબરનો પ્રશ્ન, વન નાબૂદીના કારણે રણ નિર્માણ થાય છે, સમજાવો. તો મિત્રો, એનો પણ જવાબ તમે જોઈ શકો છો કે વન નાબૂદીથી વનસ્પતિઓ વડે પાણીનું શોષણ ઉત્સર્જન સ્વરૂપે બંધ થઈ જાય છે. વાતાવરણમાં યોગ્ય પ્રમાણમાં પાણી એકત્ર થતું નથી, અને જો વરસાદનું પાણી બંધ થવાથી
બરાબર, વરસાદી પવનને રોકવા માટે વૃક્ષો ન હોવાથી વરસાદમાં ઘટાડો થાય છે અને પરિણામે વૃક્ષોનો વિકાસ ન થવાથી રણનો ઉદ્ભવ થાય છે. તો એનો જવાબ તમે લખી શકો છો. 3 નંબરનું છે, સ્થળાંતરણ કરનારા પક્ષીઓ કોઈ ચોક્કસ સમયગાળામાં પોતાનું નિવાસસ્થાન છોડી અન્ય જગ્યાએ જાય છે. મિત્રો, આનો સિમ્પલ પ્રશ્ન એક લીટીમાં લખવો હોય તો કે વાતાવરણની પરિસ્થિતિને ધ્યાનમાં લઈએ, બરાબર, તો અમુક પક્ષીઓને અમુક વાતાવરણ અનુકૂળ આવતું હોય છે, ઘણા બધા પક્ષીઓને વાતાવરણ અનુકૂળ આવતું ન હોવાથી તે એક જગ્યાએથી બીજી જગ્યાએ ચોક્કસ સમયગાળા દરમિયાન પોતાનું નિવાસસ્થાન કરતા હોય છે. તો એનો જવાબ લખી શકાય. પ્રશ્ન નંબર 4 છે, મિત્રો, નીચેના પ્રશ્નોનો જવાબ આપો. પહેલો સવાલ છે, દહનના 3 પ્રકારો સમજાવો. એનો પણ આપણે જવાબ જોશું મિત્રો, જે તમારો 3 માર્ક્સનો પ્રશ્ન છે. મિત્રો, 3 પ્રકાર છે. પહેલું આવશે ઝડપી દહન, બીજું આવશે સ્વયંસ્ફુરિત દહન અને પછી મિત્રો આવશે વિસ્ફોટ દહન. તેમાં તમે પેલું જોઈ શકો છો મિત્રો કે ભાઈ ઘણા બધા વાયુઓ ઝડપથી સળગે છે તથા ઉષ્માને પ્રકાશ ઉત્પન્ન કરે છે, તો આવા દહનને મિત્રો ઝડપી પ્રકારનું દહન કહેવામાં આવે છે, બરાબર. ત્યાર પછી ફોસ્ફરસ જેવા પદાર્થો ઓરડામાં તાપમાને પણ સળગી ઉઠે છે. સળગવાના જે પ્રકારના પદાર્થ અચાનક કોઈને દેખાતા નથી, કારણ વગર જ ભડાકો થઈ સળગી ઉઠે છે, તેમને સ્વયંસ્ફુરિત દહન તરીકે ઓળખવામાં આવે છે. બીજું તમે ઘણું બધું લખી શકો છો, તો કે કોલસાના ભૂકાને સ્વયંસ્ફુરિત દહનને કારણે કોલસાની ખાણમાં ઘણીવાર ભયાનક આગ લાગે છે, બરાબર. સ્વયંસ્ફુરિત દહન ઘણીવાર સૂર્યની ગરમીથી કે વીજળીના પડવાથી થાય છે, તે તમે લખી શકો છો, બરાબર. અને ત્યાર પછીનું દહન છે વિસ્ફોટ દહન, તો કે જ્યારે ફટાકડા સળગાવવામાં આવે ત્યારે ગરમી, પ્રકાશ અને અવાજની ત્વરિત પ્રક્રિયા થાય છે. આ પ્રક્રિયા દરમિયાન મોટા જથ્થામાં ઉત્પન્ન થતો જે વાયુ છે એ બહાર છૂટે છે, આવી પ્રક્રિયાને વિસ્ફોટ કહે છે. અને જો ફટાકડા ઉપર દબાણ લગાડવામાં આવે તો પણ વિસ્ફોટ થાય છે. તો આ રીતે દહનના મિત્રો કુલ 3 પ્રકાર છે જે તમે તમારી નોટની અંદર લખી શકો છો. ત્યાર પછી આપણે વાત કરીશું કે ભાઈ ઘરેણા બનાવવા માટે સોની જ્યોતના કયા ભાગનો ઉપયોગ કરે છે અને એ પણ શા માટે, બરાબર. ખૂબ જ સરસ મજાનો પ્રશ્ન છે, તમને આવડે એવો. તેનો પણ આપણે જવાબ જોઈએ. તો મિત્રો, તમે જવાબ જોઈ શકો છો વિડીયોની સ્ક્રીન ઉપર, તો કે સોનું અને ચાંદી પીગાળવા માટે સોની મીણબત્તીની જ્યોતનો જે મધ્ય વિસ્તાર છે એનો ઉપયોગ કરે છે. તો કે કારણ કે જ્યોતનો આ વિસ્તાર સૌથી મોટો છે. આ વિસ્તારમાં મીણના કણો અપૂર્ણ દહન પામી તપતો જ્વલ બને છે. સોની ફૂંકણી મારતી વખતે આ જ્યોતના વિસ્તારને સોનાને ચાંદી પર નાખતા ફૂંકણી મારફતે મળતી હોવાથી મીણના કણો સંપૂર્ણ દહન પામી પુષ્કળ ગરમી ઉત્પન્ન કરે છે, જે સોના અને ચાંદીને પીગાળે છે. તો આ બાબતને ધ્યાનમાં લઈએ તો ઘરેણા બનાવવા માટે સોની, બરાબર, જે મધ્યમ જે જ્યોત છે તેનો ઉપયોગ કરે છે. તો આનો જવાબ આવશે. ત્યાર પછી છે મિત્રો પ્રશ્ન નંબર 5, બરાબર. 2 સવાલ તમને આપી દીધા છે, બંને થઈને 5 માર્ક્સનો પ્રશ્ન છે. ઓકે, ચાલો તો જોઈએ મિત્રો એની અંદર, તો કે જંગલ બચાવવા માટે તમે શું શું કરશો, બરાબર. તો મિત્રો બધાને જ ખ્યાલ હોય જંગલ બચાવવા માટે શું કરી, તો કે પહેલી વસ્તુ તો કે જંગલ વિસ્તારમાં વધુ ને વધુ વૃક્ષો ઉગાડીશું. ત્યાર પછી રોપેલા છોડને જાળવણી અને તેને પૂરતું પાણી પૂરું પાડીશું, બરાબર. તો કે સ્થાનિક લોકોને વૃક્ષોના ફાયદાઓ વિશે માહિતી આપીશું. જન્મદિવસે ઉંમરના વર્ષની સંખ્યા જેટલા છોડ રોપી અને તેની સંભાળ લઈશું. વૃક્ષો કાપવાના ગેરફાયદાની માહિતી આપીશું. આ ઉપરાંત માત્ર વૃક્ષોની ડાળી કાપવામાં આવે અને સમગ્ર વૃક્ષ કપાતા અટકાવવાની જવાબદારી લઈશું. તો આ બાબતનો મિત્રો પૂરતો પ્રયાસ કરીને જંગલ બચાવવાના પૂરતા પ્રયાસ કરી શકાય છે. ત્યાર પછી જે પેટ્રોલ ડીઝલની બચત કરવા શું શું કરવું જોઈએ, જોઈ શકો છો 2 માર્ક્સનો પ્રશ્ન છે, બરાબર, વિડીયોની સ્ક્રીનમાં. તો કે ચાલીને જઈ શકે તેવા સ્થળે પેટ્રોલ કે ડીઝલથી ચાલતા વાહનોનો ઉપયોગ કરવો જોઈએ નહીં. બને ત્યાં સુધી એકધારી અને મધ્યમમાં ગતિથી વાહન ચલાવવું જોઈએ. ટ્રાફિક સિગ્નલ આગળ અથવા તો તમારે રાહ જોવાની હોય ત્યારે વાહનનું એન્જિન બંધ કરવું જોઈએ. લાંબા અંતર સુધી એક વ્યક્તિએ જવા માટે પોતાના વાહનને બદલે સાર્વજનિક વાહનનો ઉપયોગ કરવો જોઈએ. પોતાના વાહનના એન્જિનની સમયાંતરે ચકાસણી કરાવવી તથા નિયમિત જાળવણી રાખવી જોઈએ. તો આ બધી મિત્રો બાબતો આની અંદર આવી જશે. તો બસ મિત્રો, આ તો ધોરણ 8 વિષય વિજ્ઞાન ઓક્ટોબર મહિનાની એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન. જો તમને સોલ્યુશન ગમ્યું તો અવશ્ય વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો મિત્રો મળીશું નવા વિડીયોમાં નવા પેપરના સોલ્યુશનમાં. ત્યાં સુધી બધાને ગુડ બાય, થેન્ક યુ.